નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય કમ્પ્યુટર ચેપ્ટર કીબોર્ડ વડે કીબોર્ડ લખાય છે આમ એ કમ્પ્યુટરના હાથ સમાન છે કીબોર્ડ પર કેટલાક નાના બટન્સ આવેલા હોય છે જેને કી કહેવાય છે સામાન્ય રીતે કીબોર્ડ ઉપર એકસો દસ જેટલી કી આવેલી હોય છે હવે આપણે જેવી રીતે હાથ વડે લખીએ છીએ તેવી રીતે કમ્પ્યુટરમાં કીબોર્ડ વડે લખાય છે તેથી કીબોર્ડને કમ્પ્યુટરના હાથ સમાન માનવામાં આવે છે અને કીબોર્ડ ઉપર ઘણા નાના નાના બટન્સ આવેલા હોય છે જેને આપણે શું કહીએ છીએ કી કહીએ છીએ જેને કી કહેવાય છે સામાન્ય રીતે કીબોર્ડ ઉપર કેટલી કી હોય છે તો કે એકસો ને દસ જેટલી કી આવેલી હોય છે હવે આપણે હાથ વડે લખીએ છીએ તેવી જ રીતે કમ્પ્યુટરમાં કીબોર્ડ વડે લખાય છે અહીં તમને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં કીબોર્ડ લખેલું આપ્યું છે અને તેની નીચે બોક્સ આપ્યા છે તમારે તે બધા જ બોક્સમાં જોઈ અને ગુજરાતી અને ઇંગ્લિશમાં કીબોર્ડ લખવાના છે ત્યાર પછી છે જોઈને સારા અક્ષરે લખો આપણે હાથ વડે લખીએ છીએ કમ્પ્યુટરમાં કીબોર્ડ વડે લખાય છે કીબોર્ડ પર એકસો દસ જેટલી કી આવેલી હોય છે અને કીબોર્ડ બે પ્રકારના હોય છે એક સાદું અને બીજું મલ્ટીમીડિયા હવે આપણે હાથ વડે લખીએ છીએ એમાં કમ્પ્યુટરમાં કીબોર્ડ વડે લખાય છે અને તેના પર એકસો દસ જેટલી કી આવેલી હોય છે અને તે બે પ્રકારના હોય છે એક સાદું અને બીજું મલ્ટી મીડિયા તો તમારે આ બધા જ વાક્ય જોઈ અને સારા અક્ષરે લખવાના છે ત્યાર પછી છે એક્સરસાઇઝ મને ઓળખી મારું નામ લખો તેમાં પેલું હું કમ્પ્યુટરના હાથ સમાન છું તો તેમાં શું આવશે કીબોર્ડ કીબોર્ડ છે એ કમ્પ્યુટરના હાથ સમાન છે ત્યાર પછી છે મારું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે તો આપણે આના આગળના જ પાઠમાં શીખ્યા કે સીપીયુનું પૂરું નામ શું છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો અહીંયા શું આવશે સીપીયુ જવાબ આવશે સીપીયુ ત્યાર પછી છે હું કમ્પ્યુટરનું સંચાલન કરું છું કમ્પ્યુટરનું સંચાલન કોણ કરે તો કે મોનિટર તો ત્યાં લખીશું મોનિટર ત્યાર પછી ચોથું મારા પર બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ હોય છે કોના પર બે બટન અને એક સ્ક્રોલ વ્હીલ આવેલ હોય છે તો કે માઉસ તો ત્યાં લખીશું આપણે માઉસ ત્યાર પછી સાચા વિધાન માટે સાચાની અને ખોટા વિધાન માટે ખોટાની નિશાની કરો તો પેલું વાક્ય પેલું વિધાન છે કે કીબોર્ડ પર બસો દસ કી આવેલી હોય છે સાચું કે ખોટું તો કે ખોટું કારણ કે કીબોર્ડ પર કેટલી કી આવેલી હોય એકસો દસ ત્યાર પછી કીબોર્ડ કમ્પ્યુટરના મગજ સમાન છે સાચું કે ખોટું તો કે ખોટું તે તેના હાથ સમાન છે કમ્પ્યુટરના મગજ સમાન કોણ છે તો કે સીપીયુ ત્યાર પછી છે ત્રીજું મોનિટરનું સ્પેલિંગ એમનું એન આઈ ટીઓ આર છે સાચું કે ખોટું તો કે સાચું મોનીટરનો સ્પેલિંગ સાચો છે ત્યાર પછી છે કીબોર્ડના બે પ્રકાર છે સાચું કે ખોટું તો કે સાચું કમ્પ્યુટરના બે કીબોર્ડના બે જ પ્રકાર છે પેલું સાદું અને બીજું મલ્ટીમીડિયા પછી કીબોર્ડ પર જે નાના બટન્સ છે તેમને કી કહેવાય છે સાચું કે ખોટું તો કે સાચું કીબોર્ડ પર જે નાના બટન આવેલા હોય તેને કી કહેવાય ત્યાર પછી છે કલર ટાઈમ અહીં તમને કીબોર્ડની અમુક કી આપેલી છે જેમાં તમારે તમને ગમતા રંગ પૂરવાના છે મનગમતા રંગ પૂરવાના છે તમારી સ્વામી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં ચેપ્ટર સાત ભણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત